ના ચર્ચાસ્પદ મયુરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડવાયેલા લોકસાહિત્યકાર દિવાત ખવડને હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. દિવાત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે 72 દિવસ બાદ જામીન આપવામાં આવ્યા. રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ નજીકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં દિવાત ખવડ અને અન્ય એક વ્યક્તિ કારમાં આવી મયુરસિંહ રાણા નામના યુવાને ધોકા સાથે બેફામ માર માર્યો હતો. ના હડિયોલ ગામની સીમમાં થયેલા ગેંગરેપ કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી, સાથે દરેક આરોપીને 50,000નો દંડ ફટકારાયો, તેમજ પીડિત આદિવાસી મહિલાને 50 લાખ વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. રાષ્ટ્રમાં ચાલી રહેલી રાજનીતિ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા વિરોધ વ્યક્ત કર્યો. ધારાસભ્ય અને નેતાઓએ હાથમાં પોસ્ટર લીધા, તેમજ ગળામાં ડુંગળીનો માળા પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. देश के अंदर देख रहे हैं, सरकार ने इमीडिएटली एक एक्शन लेने को ना और कांदे की खरीदी खुद सरकार ने वाजवी भाव में यहाँ पर खरीदी शुरू करने को ना किसान को लेकर लापरवाही करें, किसान इसी मुद्दे के ऊपर ला गए कि पिछले अधिवेशन से हम आवाज उठा रहे हैं, किसान के बारे में कुछ भी सोच नहीं रही है. आज किसानों के बारे में जो तरीके से बुरे हाल किसानों के चल रहे हैं, इनकी तरफ कुछ भी सरकार का ध्यान नहीं है. अब मेरा 3.5 लाख रुपए खर्चा हो गया है और पूरा पैच का मेरा 1 लाख रुपए भी नहीं बन पाएगा. अभी जब इधर आया तो ऐसा लगता है क्या करने का क्या नहीं करने का. पैच को मोदी सरकार ने उसको ध्यान देना चाहिए किसान पर. मोदी सरकार किसान पर ध्यान ही नहीं.